स्थानिक स्वराजनी ચૂંટણીનો પ્રચાર ચાલુ થઈ ચૂક્યો છે તેવામાં ડાંગ કોંગ્રેસના બાહુબલી ગણાતા હરીશ બચ્છાવ ભાજપમાં જોડાતા ડાંગ જિલ્લા કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે। હરીશ સાથે વઢેય તાલુકાના પ્રમુખ લલિતાબેન સહિત ચાર જેટલા ગામોના હજાર કાર્યકર્તાઓએ મંત્રી ગણપત વસાવાના હસ્તે ભાજપનો ખાસ પહેરી કોંગ્રેસને રામ રામ કરી દીધા છે। કોંગ્રેસ પાર્ટીની રાજ્યમાં સૌથી મજબૂત પકડ ધરાવતા ડાંગ જિલ્લાના એક બાદ એક મોટા નેતા ભાજપમાં જોડાતા ડાંગ જિલ્લો કોંગ્રેસ મુક્ત બનવાની તૈયારીમાં છે। એક પછી એક કોંગ્રેસના નેતા ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસમાં રહી વિરોધ પક્ષના મજબૂત નેતા તરીકે ભૂમિકા ભજવનાર જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ હરીશ બચ્છાવ જેમને કોંગ્રેસના બાહુબલી તરીકે ઓળખવામાં આવે છે તેમની સાથે વઢેય તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ લલિતાબેન ગાવિત આજે પણ ભાજપમાં જોડાઈ ગયા છે। તેમની સાથે વઢેય તાલુકાના કોંગ્રેસના ચાર ગામોના સક્રિય અને પાયાના 200થી વધુ કાર્યકરો પણ કોંગ્રેસને રામ રામ કહી ડાંગ જિલ્લાની ચૂંટણી ઇન્ચાર્જ મંત્રી ગણપત વસાવાના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે। મિત્રો, આજે પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીનો નિર્વાણ દિવસ છે। આજના દિવસને અમે સમર્પણ દિવસ તરીકે પણ સમગ્ર દેશમાં મનાવીએ છીએ અને એના જ ભાગરૂપે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ડાંગ જિલ્લાના ગઈકાલે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના જેટલા પણ ઉમેદવારો જાહેર થયા છે આ તમામ ઉમેદવારોને માન્ય મુખ્યમંત્રીશ્રી અને વિજયભાઈ રૂપાણી સાહેબ તથા પાર્ટીના અધ્યક્ષ એવા સી આર પાટીલ સાહેબ દ્વારા બધા જ ઉમેદવારોને સંબોધન કરવામાં આવ્યું છે અને મને કહેતા આનંદ થાય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ડાંગ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટી 18-18 જિલ્લા પંચાયતની સીટો જીતશે અને ત્રણે ત્રણ તાલુકા પંચાયતો પણ ભારતીય જનતા પાર્ટીની અમે બનાવવા જઈ રહ્યા છે અને આજના પ્રસંગે વઘઈ તાલુકા પંચાયતના માજી પ્રમુખ લલિતાબેન પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। જિલ્લા પંચાયતના માજી ઉપપ્રમુખ હરીશભાઈ તેઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। વઘઈ તાલુકાના કોંગ્રેસના માજી પ્રમુખ અમૃતભાઈ પણ જોડાયા છે। ચિરાગભાઈ, મોહનભાઈ, લક્ષ્મીબેન સરપંચ તેમજ ઉપસરપંચ ગમનભાઈ, જમસુભાઈ અને સમગ્ર વઘઈ તાલુકા અને ડાંગ જિલ્લામાંથી 200 કરતાં વધારે કાર્યકર્તાઓએ આજે કોંગ્રેસને રામ રામ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એ તમામ મિત્રોનું ભારતીય જનતા પાર્ટીમાં અમે દિલથી સ્વાગત કરીએ છીએ। આજરોજ હું ડાંગ જિલ્લા પંચાયતના માજી ઉપપ્રમુખ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું। તે સમયે મને કહેતા આનંદ થાય છે કે ડાંગ જિલ્લાના અંદર આજે ભારતીય જનતા પાર્ટીની અંદર તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભળી ગયા છે। કોંગ્રેસની પાસે એક પણ કાર્યકર્તા નથી વધ્યા, કોઈક સીટો પર ઉમેદવારો પણ નથી રહ્યા। આજે કોંગ્રેસ એટલી કંગાળ થઈને બેઠી છે ડાંગ જિલ્લાના અંદર। માન્ય ગણપતભાઈ વસાવા સાહેબ મંત્રીશ્રીના અને ડાંગ જિલ્લાના ભાજપના તમામ કાર્યકર્તાઓ, માન્ય અશોક દોરાજ્ય સાહેબ, માન્ય કેસી પટેલ સાહેબ, એમના નેતૃત્વ હેઠળ ડાંગ જિલ્લાના અંદર જે વિકાસ થયો એના પછી કોંગ્રેસના કાર્યકર્તાઓમાં જે ખળભળાટ થયો એના પછી તેઓને લાગ્યું કે ખરેખર ભાજપ સિવાય ડાંગમાં કોઈ વિકલ્પ નથી। એ જોઈ અને ડાંગ જિલ્લાના તમામ કોંગ્રેસી કાર્યકર્તાઓ જેઓ આજે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પણ તૈયાર નથી કે ભાજપના વિકાસના સામે તેમનું અસ્તિત્વ ટકે એમ એમને લાગતું નથી, તો તેઓએ તાત્કાલિક ધોરણે ભાજપની કંઠી ધારણ કરી છે અને ભાજપનો આજે 18-18 જિલ્લા પંચાયતની સીટ, 3-3 તાલુકામાં તમામ બહુમતીથી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બનાવશે। તમારા સાથે કેટલા કાર્યકર્તાઓ જોડાયા ભાજપ? આજે અહીંયા વઘઈમાં 200 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે। શેખર ખેરનારનો રિપોર્ટ, એસ ને ન્યૂઝ, ડાંગ।